માર્ગોની અંદર પરિવહન ક્ષેત્રે સૌથી અગત્યનું અને મહત્વનું કહી શકાય એવું ગીજ જાળું જ્યાં બિછાયેલું છે એટલે કે પથરાયેલું છે એવો પરિવહન ક્ષેત્રનો સૌથી અગત્યની પ્રણાલી એટલે સડક વાહનો આ સડક વાહનોની અંદર જુદા જુદા પ્રકારના વાહનો છે એ વાહનોનું ઉત્પાદન ભારતની અંદર થાય છે એમાં ટ્રક હોય કાર હોય મોટરસાઇકલ હોય સાયકલ હોય કે અન્ય કોઈ જેની ઉપર વાહન સડક ઉપર દોડતા હોય એવા પ્રકારના મોટા ભાગના વાહનો છે એનું ઉત્પાદન ભારતની અંદર થવા લાગ્યું છે આ વાહનોની ક્ષેત્રે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સૌથી અગત્યનો આ માર્ગ ક્ષેત્રે સડક માર્ગ છે એ આશીર્વાદ સમાન છે અને આ જે વાહનોનું ઉત્પાદન થાય છે એ વાહનોના ઉત્પાદનની અંદર મોટા ભાગના કારખાનાઓ એ ખાનગી ધોરણે સ્થાપવામાં આવેલા છે દાખલા તરીકે ટાટા કંપની છે તો એ પોતાની રીતે વાહનોનું ઉત્પાદન કરે છે તો એ ખાનગી ધોરણે ઉત્પાદન કરતું એકમ ગણાવી શકાય જ્યારે વાહનોની વાત કરતા હોય ત્યારે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ એ વાહન ઉત્પાદન કરનારા દેશોની અંદર ભારતનો ક્રમ છે એ પાંચમો આવે છે આજે ભારતની અંદર જુદા જુદા જે વાહનોનું ઉત્પાદન થાય છે દ્વિચક્રીય ત્રિચક્રીય ચાર ચક્રીય વાહનો એનું ઉત્પાદન વિશ્વની અંદર ભારત જે કરે છે તેમાં વ્યવસાયિક ધોરણે જે વાહનો ઉત્પાદિત થાય છે એ વાહનોની અંદર પાંચમો ક્રમ છે સાયકલ ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો સાયકલ ઉત્પાદન કરનારા દેશોની અંદર કદાચ વિશ્વમાં સૌથી વધુમાં વધુ ઉત્પાદન કરનારો દેશ ભારત ગણાય છે આપણે જે સાયકલનું ઉત્પાદન થાય છે તે અન્ય યુરોપના દેશોની અંદર આપણે નિકાસ કરીએ છીએ અને તેના દ્વારા ઊંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ તો એમ કહી શકાય કે પરિવહનના ક્ષેત્રે આશીર્વાદ સમાન એ સડક માર્ગ સાબિત થાય છે અને તે દ્રષ્ટિએ વિશ્વની અંદર સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે તો આ બધા જ પ્રકારના વાહનો છે એ વાહનના ક્ષેત્રે ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે